ત્યાં તે સૌ પ્રથમ મુલાકાત કોની મુલાકાત લે છે?
અને છેલ્લે શું આવે છે પરમ કોલોની અને લુહાર કોલોની. ધેન સી ગોસ ટુ સંજય ભાઈસ લુહાર કોલોની બોથ આર 50 મીટર્સ ઇન ધ ઈસ્ટ ફ્રોમ માય હાઉસ. અમાર છેલ્લે જે આવે છે પરમ કોલોની અને લુહાર કોલોની તે તેના ઘરથી કેટલા મીટર દૂર છે તો કે 50 મીટર દૂર આવેલી છે. ધેન સી ગોસ ટુ સંજય ભાઈ શો અને છેલ્લે ક્યાં જાય છે સંજય ભાઈ ના શો ક્યાં જઈને શું કરે છે ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. પણ અહીંથી પછી તે ક્યાં જાય છે બસ સ્ટેશને જાય છે અને ત્યાં તે સંજયભાઈની દુકાને જાય છે અને શું કરે છે ત્યાં જઈને સી બાય નેસેસરી થિંગ્સ એન્ડ રિટર્ન્સ હોમ. એ બસ સ્ટેશને જઈને સંજયભાઈની દુકાને જાય છે અને તે બાય બાય એટલે શું થાય ખરીદો શું ખરીદ જે છે નેસેસરી એટલે કે જરૂરી થિંગ્સ એટલે કે વસ્તુઓ જરૂરી વસ્તુઓ ખરીદે છે અને રિટર્ન એટલે કે પાછી હોમ એટલે કે ઘરે ફરીથી આ કજરી બેન છે તેના ઘરે પાછા આવે છે. તો આ છે કજરી બેન ના આખા દિવસનો પાઠ. એટલે દોસ્તો તે સૌ પ્રથમ ક્યાં રહે છે ક્યાં જાય છે કોને ઘરે જાય છે અને ઘરે ક્યારે પાછી આવે છે. ઓકે સમજાઈ ગયું. તો હવે તમારે શું કરવાનું છે એ હોમવર્કમાં કરવાનું છે. તો હોમવર્ક ની અંદર આ પાઠ જે છે તમારે દોરવાનો આજે પાઠ કચરી બેનનો જે પાઠ આપેલો છે એ તમારે દોરવાનો છે અને આ એક્ટિવિટીનો ભાષાંતર લખવાનું છે. અહીં તમને જે જગ્યા આપેલી છે ત્યાં તમારે આ કચરી બેનનો આખા દિવસનો જે રસ્તો કે શું કરે છે ક્યાં જાય છે તે દોરવાનો છે અને આ એક્ટિવિટીનું ભાષાંતર કે સૌ પ્રથમ ઇંગ્લિશ અને પછી તેનું ગુજરાતી એ રીતે તમારે હોમવર્કમાં કરવાનું છે અને આ સ્પેલિંગ પણ હોમવર્કમાં તમારે લખી અને તૈયાર કરવાનું.